હાય ફ્રેન્ડ્સ, શું કરો છો? તમે બધા મજામાં છો ને? હું પણ મજામાં છું. બાળકો, તમને વાર્તા સાંભળવી ગમે છે ને? તો આજે હું તમને એક વાર્તા કહેવાની છું. આ વાર્તાના ચિત્ર તમારે ધ્યાનથી જોવાના છે અને વાર્તા સાંભળવાની છે. ચાલો તો આપણે વાર્તા સાંભળીએ. જેમ્બે નામનું એક જંગલ આફ્રિકામાં હતું અને ખૂબ દૂર દૂર સુધી ફેલાયેલું હતું, એટલે એમાં બહુ બધી જાતના પ્રાણીઓ રહેતા હતા. નાના મોટા, લાંબા ટૂંકા, જાડા પાતળા, બધી જાતના પ્રાણીઓ રહે. મોટા અને જાડા હાથી, સુકડા જેવા એના કાન, લાંબી લાંબી સૂંઢ અને એક જાડ્યા હાથીનું એકદમ ધમ કરીને પગલું પડે એટલે આજુબાજુનો વિસ્તાર ધમધમી ઉઠે. તો એની સાથે પાતળા પાતળા પ્રાણીઓ પણ હતા, જીરાફ પાતળું પાતળું અને લાંબી લાંબી ડોક, ડોક પણ એની પાતળી પાતળી, અને એની સાથે હતો હિપોપોટેમસ. જાડ્યો પાડ્યો હિપોપોટેમસ, એની તો ગરદન પર જાડી પાડી હતી. આમથી તેમ તે જુએ તો આખી ડોક એને હલાવવી પડે અને પાણીમાં ઠબ કરીને પડે ત્યારે પાણી પર બહાર પડી જાય અને એના જેવો જ જમીન પર રહેતો હતો ગેંડો. એના નાક પર સિંગડું હોય અને એ ગેંડો પર જાડો પાડ્યો. તેમ છતાં જ્યારે દોડે ને ત્યારે ખતરનાક દોડે, એવું જ નહીં કે જાડો એટલે દોડી ના શકે, જબરજસ્ત સ્પીડથી દોડે ભાઈ. ગેંડો તો દૂરથી આવે એટલે આપણે તો ઝાડ પર જ ચડી જવું પડે, એવો જાડો પાડો ગેંડો. અને પાતરા પાતરા હણરા, આ હણરાના પગ તમે જોયા છે? એકદમ પાતરા પાતરા, એટલે ફાસ્ટ કૂદકા મારીને દોડવા માંડે. તો જાડો પાડ્યો હાથી ને પાતળું પાતળું જીરા, જાડો જાડો ગેંડો ને પાતળા પાતળા હણરા, જાડ્યો પાડ્યો હિપોપોટેમસ, અને એની ઉપર કોણ બેઠું હોય છે તમને ખબર છે? પાતળા પાતળા બગલા. અને આ બગલાના તમે પગ જોયા છે? એકદમ પાતળા અને લાંબા હોય. તો આવા પક્ષીઓ પણ આ જંગલમાં રહેતા હતા. અને એક દિવસ મોટા મોટા શિકારી આવ્યા. શિકારીઓમાં પણ એવા જ હતા, એક હતો મોટું અને એક હતો પતલું. મોટું જાડો પાડો ને પતલું પાતળો પાતળો. એ લોકોને થયું કે ચાલો આપણે જાડા પાડ્યા રીછને પકડીને લઈ જઈએ. હવે આ શિકારીઓ પ્રાણીઓને મારતા ન હતા, પણ એમને પકડીને લઈ જવાતા અને પછી પ્રાણી સંગ્રહાલયમાં પૂરી દેવાતા. મોટું કહે, હું જાડા જાડા રીછને પકડી લઉં ને તું પાતરા પાતરા શિયાને પકડી લેજે. હું જાડ્યો એટલે હું મારા જેવા જાડા જાડાને પકડીશ અને તું પટલું એટલે પાતરા પાતરા શિયાને પકડજે. તું પટલું કહે, એના કરતાં હું પાતરા પાતરા સાપને પકડી લઉં. તો મોટું કહે, અરે સાપ તારા પગ પર વિતરાઈ જશે ને, તો તારું તો આવી જ બનશે, એના કરતાં તું પાતરા શિયાને જ પકડ અને હું જાડા જાડા વરુને પકડી લઈશ. બોલ, કોણ જાડું, વરુ કે શિયાળ? પટલું બોલ્યો, વરુ જાડું અને શિયાળ પાતરું. આપણે એવું કરીએ. બંને જણાએ નક્કી કરીને ગયા, પણ મોટો ભાઈ તો ભૂલી ગયા કે વરુને પકડવું અશક્ય જેવું જ હોય છે. બંને જણા સંતાઈને બેઠા. એક બાજુ દૂરથી વરુ બોલ્યું અને બીજી બાજુ શિયાળ બોલ્યું. આ સાંભળી બંને જણા એટલા બધા ગભરાયા અને ફટાફટ દોડ્યા. પોતાની જીભમાં બેસી સીધા શહેર તરફ ભાગી ગયા.
અને આ જોઈને જાડા અને પાતરા બધા પ્રાણીઓ જોરથી હસવા લાગ્યા અને કૂદકા મારવા લાગ્યા. ઓ, આ વાર્તામાં મોટું મોટું કેવો હતો? જાડો જાડો. અને એ કેવા પ્રાણીઓને પકડતો હતો? જાડા જાડા. તો કોણ મને કહેશે આ વાર્તામાં કયા કયા જાડા જાડા પ્રાણીઓ આવ્યા હતા? હાથી, હિપોપોટેમસ, ગેંડો અને બીજા કયા પ્રાણીઓ હતા? રીંછ, વરુ, અરે વાહ. અને પટલું કેવા પ્રાણીઓને પકડતો હતો? પાતરા પાતરા. તો પાતરા પાતરા પ્રાણીઓ કયા કયા હતા? જીરાફ, શિયાળ, હરણા. અરે વાહ, તમને તો બહુ સરસ વાત યાદ રહી ગયો હો. આપણે આવા જાડા અને પાતરાની સમજ કેટલીક વસ્તુઓ દ્વારા જોઈએ. અહીં જાડુ હોય ત્યાં ખરાની નિશાની કરો. હવે અહીં બે ચિત્ર આપેલા છે. આ ચિત્રને આપણે ધ્યાનથી જોવાના છે અને કયું ચિત્ર જાડુ છે તેની નીચે ચોરસ બોક્સમાં આપણે ખરાની નિશાની કરવાની છે. ચાલો આપણે પહેલું ચિત્ર જોઈએ. જો અહીં દોરાનું બોબિન છે. આ બોબિન જાડું છે અને આ કેવું છે? પાતળું છે. અહીં આપણે કયા ચિત્રની નીચે ખરાની નિશાની કરીશું? જાડા ચિત્રની નીચે. એટલે અહીં હું ખરાની નિશાની કરીશ. હવે બાજુનું ચિત્ર જોઈએ. આ શું છે? જાડું છે. હવે આ બે જાડામાંથી કયું જાડું જાડું છે? આ જાડું છે અને આ પાતળું છે. પણ અહીં તો આપણે જાડા પર ખરાની નિશાની કરવાની છે એટલે હું અહીં કરીશ. હવે નીચેની સૂચના વાંચીએ. પાતળું હોય ત્યાં ખરાની નિશાની કરો. જુઓ બાળક, અહીં ઝાડનું ચિત્ર છે. હવે અહીં જાડું ઝાડ છે અને અહીં પાતળું ઝાડ છે. તો આપણે અહીં કયા ઝાડ નીચે ખરાની નિશાની કરીશું? પાતરા. એટલે અહીં હું આ ચોરસ બોક્સમાં ખરાની નિશાની કરીશ. હવે આ શું છે? દોરડું છે. આ દોરડું જાડું છે અને આ પાતળું છે. પણ અહીં આપણે કયા ચિત્ર નીચે ખરાની નિશાની કરીશું? પાતરા દોરડા નીચે. એટલે અહીં હું ખરાની નિશાની કરીશ. હવે આપણે સૌથી જાડુ અને સૌથી પાતરાની સમજ કેટલીક વસ્તુઓ દ્વારા જોઈએ. સૌથી જાડુ હોય ત્યાં ખરાની નિશાની કરો. જો બાળક, અહીં ત્રણ નોટબુક છે. આ સૌથી પાતળી નોટબુક છે. એનાથી થોડી જાડી આ નોટબુક છે અને સૌથી જાડી આ નોટબુક છે. હવે અહીં સૂચના શું લખેલી છે? સૌથી જાડુ હોય ત્યાં ખરાની નિશાની કરો. એટલે આ સૌથી જાડી નોટબુક છે. એટલે અહીં હું આ ચોરસમાં ખરાની નિશાની કરીશ. ચાલો તો આપણે ખરાની નિશાની કરીએ. આ સૂચના વાંચે. સૌથી પાતળું હોય ત્યાં ખરાની નિશાની કરો. જુઓ અહીં શાનું ચિત્ર છે? કલર કરવાની પીંછી. જો આ પીંછી સૌથી જાડી છે. એના કરતાં ઓછી જાડી આ પીંછી છે અને આ સૌથી પાતળી પીંછી છે. જો બાળક, અહીં સૂચના શું લખેલ છે? સૌથી પાતળું હોય ત્યાં ખરાની નિશાની કરો. એટલે સૌથી પાતળી પીંછી કઈ છે? આ છે. તો એની નીચેના ચોરસ બોક્સમાં હું ખરાની નિશાની કરીશ. તમને જાડા પાતરાનો ખ્યાલ આવી જ ગયો હશે. તો તમારે તમારા ગણિતની ચોપડીમાં એકમ 7માં કેટલાક ચિત્ર આપેલા છે. આ ચિત્રને તમારે ધ્યાનથી જોવાના છે અને સૂચના મુજબ ખરાની નિશાની કરવાની છે. તો તમે કરશો ને? બાય.